જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકા ચીઝ બોલ. આ બોલ નાસ્તામાં બનાવી ખાઈ શકો છો, ઘરે મહેમાન આવવાના હોય ત્યારે સ્ટાર્ટર તરીકે પણ આપી શકો છો, અને બનાવવા પણ ખૂબ જ સરળ છે. તો ચાલો બનાવી લઈએ. પોટેટો ચીઝ બોલ બનાવવા માટે સામગ્રીમાં આપણે 3 અંગ બટાકા લીધા છે. બટાકાને બાફીને છાલ કાઢી લીધી છે. 1 વાર્કી મકાઈના દાણા બાફીને લઈ લીધા છે. 1 વાર્કી મોઝરેલા ચીઝ, 4-5 બ્રેડ લીધા છે. કોર્નફ્લોર 1 વાર્કી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર, કેપ્સિકમ મરચાં આ રીતે સમારી લીધા છે, 1 વાર્કી લીધું છે, અને સમારેલા દાણા. સૌ પ્રથમ આપણે બ્રેડને દળીને ભૂકો કરી લઈએ. બ્રેડનો ભૂકો થઈ ગયો છે, આપણે આટલો બારીક રાખ્યો છે, બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે બટાકાને મેશ કરીશું. એક સરખું મેશ કરી લઈએ. બટાકા મેશ થઈ ગયા છે. એક વાર્કી મકાઈના દાણા એડ કરી લઈએ. એક વાર્કી મોઝરેલા ચીઝ, કેપ્સિકમ મરચા, સમારેલા ધાણા, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું, મરી પાવડર 1 નાની ચમચી. હવે આપણે કોર્નફ્લોર એડ કરીશું. આપણે 1 વાર્કીમાંથી કોર્નફ્લોર અડધો જ એડ કરવાનો છે. થોડો રવા દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરતી વખતે આપણે હાથનો જ યુઝ કરીશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. બાકી રહેલા કોર્નફ્લોરમાંથી આપણે પેસ્ટ બનાવીશું. પેસ્ટ થોડી ઘાટી રાખવાની છે. એક સરખું મિક્સ કરી લઈએ. પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે બોલ્સ બનાવીશું. હાથમાં થોડું તેલ લગાવી લઈએ. મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીશું. કોર્નફ્લોરની પેસ્ટમાં આ રીતે ચારે તરફ ફેરવી લઈશું. ત્યારબાદ બ્રેડના સૂકો બ્રેડ લગાવી લઈએ. આ રીતે આપણે બાકીના વડા પણ બનાવીશું. આ રીતે બાકીના બોલ્સ પણ બનાવી લઈશું. આપણા બોલ્સ બનાવાઈ ગયા છે. હવે તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. બોલ્સ તરવા મૂકી દઈએ. આપણે ધીમા ગેસે તરવા દઈશું. નીચેની તરફ થઈ ગયા છે, ફેરવી લઈએ. ધીમા ગેસે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. બોલ્સ તળાઈ ગયા છે, કાઢી લઈએ. આપણા ચીઝી બોલ્સ રેડી થઈ ગયા છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી. તમે પણ અમારી આ રેસીપી જોઈને ટ્રાય કરો, બાળકોને ખૂબ જ પસંદ આવશે.
તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો।